नमस्ते विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय नवा नरोडा द्वारा आयोजित डिजिटल अभ्यास श्रेणीमां आप सौनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 5 ની अंदर पर्यावरण विषय अभ्यास करीशुं। पर्यावरणनी अंदर पाठ 14 ज्यारे धरती ध्रुजी उठी ए विषयनो अभ्यास आजे आपणे करवानो छे। तो आपणे जोईए पाठ 14 ज्यारे धरती ध्रुजी उठी। पाठ 14 ज्यारे धरती ध्रुजी उठी। खराब स्वप्न, स्वप्न એટલે સપનું, એક ખરાબ સ્વપ્નની વાત છે અહીંયા કે મદદ મદદ મને બચાવો, આહ ઊ દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડા રાડ થતી હતી। ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા। મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ। મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ। તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી અને એક ખરાબ સપનું જોયું હતું। સપનાની અંદર લોકો મને બચાવો બચાવો આહ ઊ એવી બૂમો અને રાડો પાડતા હતા। એ સપનું જોઈ એ બૂમ પાડી અને ઉઠી ગઈ તો એની બાજુમાં ઊંઘેલી એની માતા પણ ઉઠી અને દોડતી જઈ અને જોરથી પકડી લીધી। તે એવું ખરાબ સ્વપ્ન હતું। ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી 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 અને ધ્રુજતી અનુભવું છું। એમ કે ધરતીકંપ આવે 18 વર્ષ થઈ ગયા। 2000 ધરતીકંપ ક્યારે આવ્યો હતો? 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 2001ના દિવસે ધરતીકંપ આવ્યો હતો અને એ ધરતીકંપ આવે 18 વર્ષ થઈ ગયા, છતાંય એને એવું લાગે છે કે ધરતી હજુ પણ ધ્રુજતી હોય, હલતી હોય। હું જસ્મા છું। આ જેને આજે સ્વપ્નની વાત કરે છે એનું નામ જસ્મા છે। હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું, એ ગુજરાતની અંદર કચ્છમાં રહે છે। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી અને જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે એ જસ્મા 11 વર્ષની હતી। તે 26મી જાન્યુઆરી 2001નો દિવસ હતો। 26 જાન્યુઆરી 2001ના દિવસે ધરતીકંપ આવેલો। ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા। 26મી જાન્યુઆરી હતી એટલે તમે જુઓ છો કે ગામડાઓની શાળાઓમાં 26મી જાન્યુઆરીના દિવસે કાર્યક્રમ રાખેલા હોય છે। એ કાર્યક્રમ જોવા માટે બાળકો અને ઘરડા લોકો હતા એ શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા માટે એકઠા થયેલા હતા। અચાનક મેદાન હલવા લાગ્યું, લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા। અચાનકથી એ મેદાન જે જ્યાં લોકો બેઠા હતા એ હલવા લાગ્યું અને લોકો ડરી અહીં આમ ને તેમ દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું, બધે જ ગભરામણ હતી। લોકોને ખબર નથી પડતી કે શું કરવું અને શું ન કરવું, એટલે બધા જ લોકો ગભરાઈ ગયા હતા। અહીંયા આકૃતિ એટલે કે ચિત્રની અંદર પણ તમે જુઓ છો કે બધા લોકો આમ તેમ દોડતા બતાવ્યા છે, આ બધી ઇમારતો પડતી બતાવી છે, બરાબર। પ્રાણીઓ માણસો બધા જ ગભરાઈને આમ તેમ દોડે છે। કચ્છ ભુજમાં જે ધરતીકંપ આવેલો એ ધરતીકંપથી વિદ્યાર્થી મિત્રો તમને ઘણા બધાની ખબર હશે કે ધરતીકંપની અંદર કચ્છની અંદર કચ્છ સાવ રણ બની ગયું હતું। કહેવાનો મતલબ કે બધી જ ઇમારતો પડી ભાગી હતી, લોકોના ઘર તૂટી ગયા હતા, પ્રાણીઓ કેટલાય લોકો એમાં મરી ગયા હતા ડટાઈને। ટૂંકમાં કચ્છની અંદર ભુજની અંદર જે ધરતીકંપ આવેલો 26મી જાન્યુઆરી 2001માં એમાં પ્રાણીઓ માણસો ઇમારતો ઘરોને બધાને બહુ નુકસાન થયું હતું, બરાબર। આ એ જ ધરતીકંપનું આને એટલે કે જસ્માને એક ખરાબ સ્વપ્ન તરીકે આવે છે। થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું। થોડી જ વારમાં એમનું જે ગામ હતું એ જમીનદોસ્ત થઈ ગયું હતું એટલે કે જમીનદોસ્ત થઈ જવું એટલે કે પડી ભાંગવું, બધા મકાનો તૂટી અને નીચે જમીન પર પડી જવા, પડી ગયેલા ઘરોના પથ્થરો કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં ઘડા અનાજ ખોરાક વગેરે દટાઈ ગયા હતા। હવે એમના જે મકાન ઘર તૂટી ગયા એની અંદર એમના કપડાં પછી ઘરના પથ્થરોની નીચે કાદવ લાકડા નીચે એમની બધી જ વસ્તુઓ જેવી કે કપડાં ઘડા અનાજ ખોરાક વગેરે વસ્તુઓ જે ઘરની અંદર હતી એ બધી વસ્તુઓ એમની દટાઈ ગઈ હતી। તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી,
એ સમય એવો હતો કે એ સમયે લોકો વસ્તુ લેવાની જગ્યાએ ફક્ત બે જ બાબત વિચારતા હતા, જે લોકો દટાયેલા હતા એમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી, જે લોકો દટાઈ ગયા હતા એમને બહાર કાઢવા અને જે લોકો ઘવાયેલા એટલે કે જે લોકોને વાગ્યું હતું એ લોકોની સારવાર કરવી, એ બે બાબત વિશે જ વિચારતા હતા. કોઈ એમના મકાન ઘર વિશે કંઈ જ વિચારતું નહોતું. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ગામની અંદર જે દવાખાનું હતું તો ધરતીકંપને લીધે દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ઈજાગ્રસ્ત એટલે કે ઘણું વાગેલું હતું, ગંભીર રીતે વાગેલું હતું. ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી અને ગામની અંદર જે લોકો હતા જેમને વાગ્યું નહોતું એ લોકોની મદદ લઈ અને જે વાગેલા એટલે કે ઘવાયેલા લોકો કે જે લોકોને વાગ્યું હતું એમને સારવાર આપી. અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા ઘરની નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. એટલે કે એમના ગામની અંદર જે ધરતીકંપ આવ્યો એની અંદર 6 લોકો મરી ગયા. એના નાનાજી એમનું જે ઘર પડી ગયું એના નીચે દટાઈ ગયા હતા, જેના કારણે એની માતા રડતી હતી અને એની માતાને રડતી જોઈ એ જસમા પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું, એટલે કે આખું ગામ શોકનો અનુભવ અનુભવતી હતી, દુઃખ વ્યક્ત કરતી હતી. મોટા બાપુ જે અમારા ગામના સરપંચ છે તેમના ઘરે વધુ નુકસાન થયું હતું. એ મોટા બાપુ જે છે એ ગામના સરપંચ હતા અને એમના ઘરમાં વધારે નુકસાન થયું હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. હવે ગામના સરપંચ હતા એટલે સ્વાભાવિક છે કે સરપંચ હોય એટલે એમના ઘરે સારી વ્યવસ્થા હોય, તો એમના ઘરે વખારોની અંદર જે ચોખા અને ઘઉં ભર્યા હતા એમને કાઢી અને બધા લોકોને આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળીને રસોઈ કરી અને બધાને જમાડ્યા. હવે ગામની જે મહિલાઓ હતી એ બધી ભેગી થઈ અને મોટા બાપુના ઘરે જ રસોઈ બનાવતા હતા અને ગામના લોકોને જમાડ્યા. બધાએ ભેગી રસોઈ કરી, બધા ભેગા જમતા હતા. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. એ વખતના દિવસો કેવા હતા કે એ વખતે ઠંડી પડતી હતી અને ઠંડીમાં તમે જુઓ કે આપણે ઘરની અંદર હોઈએ તો આપણને ઠંડી લાગતી હતી, બરાબર. તો એ વખતે તો એ લોકોના બધાના ઘર પડી ભાંગ્યા હતા, તો ઠંડીના દિવસો ને એમાં એ લોકો પાસે ઘર નહીં. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. એ લોકોને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. કેમ? એક બાજુ ડર હતો કે ફરીથી ધરતીકંપ આવશે, ધરતી ધ્રુજશે, બરાબર, અને બીજી બાજુ ઠંડી એટલી હતી કે જેના કારણે લોકો રાત્રે ઊંઘી પણ શકતા નહોતા. એમના પાસે પૂરતા ગરમ કપડાં પણ નહોતા. કેમ? તે જે ઘર તૂટી ગયા, પડી ભાંગ્યા, એની નીચે એમની બધી જ ચીજવસ્તુઓ દટાઈ ગઈ હતી. દરેક સમય અમને ચિંતા રહેતી અને ફરીથી ધરતીકંપ આવી જશે તો. એ લોકોને કેવી ચિંતા રહેતી હતી કે ફરીથી ધરતીકંપ આવશે તો. એ લોકો ચિંતામાં ચિંતામાં રાત્રે ઊંઘી પણ શકતા નહોતા. આપણે જે વાંચ્યું ઉપર પ્રમાણે, બરાબર, જે સમજ્યા એના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે આપણે જોઈએ. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? તો મિત્રો, ગયા વર્ષે ગુજરાતમાં બહુ વરસાદ પડ્યો હતો. તે સમયે ગામની ચારે બાજુ પાણી ભરાઈ ગયેલા, ગામનું તળાવ પણ એ વખતે ફાટી ગયું વધારે વરસાદને કારણે, જેના કારણે ઘણા લોકો કે જેના ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા. ગામના છાપરા એક જ માળના અને કાચા મકાનો વધારે હતા, જેના કારણે બધા છાપરા પર ચડી ગયા હતા. કેમ કે પાકા મકાન નહોતા એટલે જેમના ઘરે છાપરા હતા એ લોકો શું કર્યું, છાપરા પર ચડી ગયા હતા. ખાધા પીધા વગર એ લોકો 30 કલાક કાઢવા પડ્યા હતા. વરસાદનું પાણી એટલું ભરાઈ ગયું હતું કે એ લોકોને ખાધા પીધા વગર 30 કલાક કાઢવા પડ્યા હતા. કેમ કે જ્યાં સુધી ગામમાંથી પાણી ઉતર્યું નહીં ત્યાં સુધી એ લોકો પાસે કશી જ વ્યવસ્થા થઈ નહોતી. આમ તમે જોયેલો કિસ્સો કોઈ પણ અહીંયા લખી શકો છો. તેવા સમયે કોણ મદદ કરી હતી, યાદી બનાવો. તો તેવા સમયે સરકાર તરફથી મદદ કરવા ટીમ આવેલી હોય. હોડીઓ દ્વારા અમને ખાવા પીવાનું પહોંચાડવામાં આવ્યું હતું. આપણે ટીવીની અંદર, સમાચારની અંદર પણ જોઈએ છે કે હેલિકોપ્ટર દ્વારા ફૂડ ફાસ્ટ વગેરે જેવા પેકેટ નાખી લોકોને, જે લોકો પાણીની અંદર ફસાઈ ગયા હોય ગામની અંદર, એવા લોકોને ખાવાનું પહોંચાડવામાં આવતું હોય છે. ડૉક્ટરોની ટીમ પણ સાથે હોય છે, જે લોકો બીમાર હોય લોકોને સારવાર અપાતી હોય છે. હેલિકોપ્ટર પણ આવ્યા હતા અને બીમાર તથા વૃદ્ધ લોકોને ઉંચકી લઈ સલામત સ્થળે લઈ ગયા હતા. તમે જુઓ છો કે હોડીઓની અંદર
રેકશૂપ કરી, રેકશૂ ટીમ આવતી હોય છે, એ ટીમ હોડીઓની અંદર લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ સલામત જગ્યાએ ખસેડતા હોય છે જ્યાં પાણી ભરાઈ ગયા હોય ત્યાંથી. આમ સરકાર દ્વારા એ લોકોને મદદ કરવામાં આવતી હોય છે. મદદ આવી. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. ધરતીકંપ આવ્યા પછીના જે થોડા દિવસો હતા એમાંથી બીજા શહેરના લોકો એ જોવા માટે આવતા હતા કે શું થયું એમ. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. અને આપણે તમને બધાને જાણ હોય અથવા તો તમે તમારા મમ્મી પપ્પાની ધરતીકંપ વિશે 26 જાન્યુઆરી 2001 આવેલા ધરતીકંપ વિશેની વાત કરજો, એ તમને વધુ માહિતી સાથે સમજાવશે કે એ જે ધરતીકંપ આવ્યો હતો એમાંથી લોકો શહેરોમાંથી આજુબાજુ રહેતા કે પોતાની સોસાયટીમાંથી કપડાં ઉઘરાવી ઉઘરાવી એકબીજાના ઘરેથી લઈ ના જોઈતા કપડાં લઈ એ લોકોને કપડાંની મદદે ગયા હતા. એવી જ રીતે કોઈ ખોરાકની મદદે ગયું હતું, કોઈ દવાઓ લઈને એવી રીતે મદદ કરવા માટે ગયેલું. આમ શહેરોમાંથી લોકો કચ્છની અંદર, ભુજની અંદર લોકો શું કરતા હતા, એ લોકોને મદદ કરવા માટે આવતા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા અને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. એ વખતે જે લોકો હતા જે ધરતીકંપમાં ફસાયેલા હતા એ લોકો એ કપડાં વસ્તુઓ લેવા માટે દોડતા જ હતા અને એમને જે કપડાં મળતા એ એમના કપડાં એમના પહેરવેશ કરતાં ઘણા અલગ હતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. એ વખતે શહેરોમાંથી જે ટીમો આવેલી, જે લોકો આવેલા, એમને પ્લાસ્ટિકના તંબુ બાંધવામાં એમને મદદ કરી. પરંતુ એ પ્લાસ્ટિકના તંબુમાં રહેવું ઠંડીમાં દિવસોમાં ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. કેમ તો આપણે ઘરની અંદર 4 દિવાલની અંદર બંધ હોઈએ તો પણ આપણને આટલી ઠંડી લાગે છે, તો એ તો ખુલ્લા વિસ્તારની અંદર અને એ પણ પ્લાસ્ટિકના તંબુમાં એ લોકોને રહેવું એવી ઠંડીના દિવસમાં ખૂબ જ મુશ્કેલી ભરી વાત હતી. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અને લોકો જેટલા મદદે આવ્યા હતા એમાંથી કેટલાક લોકો વૈજ્ઞાનિકો હતા જે કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે એ શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી. હવે ગામના લોકોએ એ જે બહારથી લોકો આવ્યા હતા એમની સાથે ઘણી વાતો પણ કરી. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. પુનર્વસન માટે એટલે કે ગામને ફરીથી બેઠું કરવા માટે, જેવું પરિસ્થિતિ પહેલાં હતી એ જ પ્રમાણેનું ગામ તૈયાર કરવા માટે બધાએ સાથે મળી અને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લઈ આવ્યા, ઘણા છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા અને એ ગોળાને એકબીજા પર ગોઠવી એમને દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ધોળી, એ દિવાલોને શું કર્યું, ચૂનાથી ધોળી દીધી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. એ દિવાલોને સુંદર ભાત, એના દિવાલો પર સુંદર કોતરણી કરી ભાતચિત્રો દોર્યા બધા અલગ અલગ જાતના અને નાના નાના આભલાથી, એટલે તમે જે અહીંયા જુઓ છો નાના નાના આભલા દોરી એમને શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. એમણે છાપરું બનાવ્યું જે ઘર રાત્રિના અંધારામાં પણ હીરાની જેમ ચમકતું હતું. હવે ચર્ચા કરો, એના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે કે જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા, આ લોકો કોણ હતા, તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો મિત્રો, આપણે ઉપર જોયું કે ધરતીકંપના સમાચાર બધે ફેલાઈ ગયા. કચ્છમાં તે લોકોને મદદ કરવા સરકારના માણસો ઉપરાંત સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ માણસો પણ ત્યાં ઉતરી પડ્યા હતા. જસમાના ગામમાં એ લોકો પણ ગયા. સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે સદવિચાર પરિવાર, ભારત સેવાશ્રમ સંઘ, લોકોએ ગામ લોકોને ખાવા માટે નાસ્તો ઉપરાંત અનાજ, કપડાં, દવા વગેરે આપ્યા. કોઈએ તેમને રાંધવાના વાસણો પણ આપ્યા. પરદેશથી તંબુઓ આવેલા અને તે બાંધવા આવ્યા જેથી ઠંડીમાં લોકો તેઓ આરામથી રહી શકે. પરદેશથી તંબુ આવ્યા હતા અને તંબુ બાંધી એ લોકોને ઠંડીથી રક્ષણ મળે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આમ ઘણા બધા લોકોએ, આપણે ઉપર જોયું એ પ્રમાણે, જસમાના લોકો, જસમાના ગામે ઘણા લોકો ધરતીકંપના સમાચાર સાંભળી આવેલા અને ઘણા લોકોએ મદદ કરેલી. જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે કેમ?
તો જસમાના ગામના લોકોએ ઇજનેરો જે પ્રમાણે સૂચના આપી તે પ્રમાણે પોતાના ઘર નવેસરથી ઊભા કર્યા. આ ઘર પહેલાં કરતાં વધારે સુરક્ષિત હતા. આવા મકાનો બનાવવામાં વજનમાં હલકું હોય તેવું મટીરિયલ વપરાયું હતું, એટલે કે વજનમાં મટીરિયલ એટલે કે ઘર બનાવવા માટે જે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યું હતું, મટીરિયલ વપરાયું હતું, એ વજનમાં હલકું હતું. તથા ધરતીકંપના આંચકા સહન કરી શકે તેવી રચના હતી. તેમજ ધરતીકંપના આંચકા ફરીથી પણ આવે તો એ ઘર સહન કરી શકે એ રીતે ઇજનેરોની મદદથી એ ઘર બનાવવામાં આવ્યા હતા. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો આપણે જોઈએ છીએ કે આપણે અમદાવાદ શહેરમાં રહીએ છીએ, કોઈ પાંચમા માળે રહેતું હશે, કોઈ છઠ્ઠા માળે, કોઈ ફ્લેટમાં રહેતું હશે, કોઈ સોસાયટીમાં રહેતું હશે. તો ફ્લેટમાં કચ્છમાં ધરતીકંપ આવ્યા પછી બંધાયા હતા. સરકારી સૂચના પછી ધરતીકંપ સામે સુરક્ષા મળે તે પ્રકારેનું બાંધકામ કરવામાં આવ્યું. અને ધરતીકંપ આવ્યા પછીના જે જે નવા મકાનો બન્યા છે એ બધા જ નવા મકાનો એવી સુરક્ષા સાથે બાંધવામાં આવ્યા છે કે ધરતીકંપ આવે તો ખાસ નુકસાન થાય નહીં. તેથી નાના આંચકામાં આપણું ઘર સુરક્ષિત કહી શકાય. માટે ધરતીકંપના જો નાના નાના આંચકા આવે તો આપણા ઘર હોય એ સુરક્ષિત છે એવું આપણે કહી શકીએ. તમે કુદરતી આપત્તિઓ સમય પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? જો કુદરતી આપત્તિઓ આવે તો એ સમયે પાલતુ પ્રાણીઓને એટલે કે પૂર, ધરતીકંપ, આગ વગેરે કુદરતી આપત્તિઓ કહેવાય. પૂર આવે તો પણ, ધરતીકંપ, આગ લાગવી વગેરે કુદરતી આપત્તિઓ છે, બરાબર? એ સમયે પાલતુ પશુઓને કે પ્રાણીઓને બચાવવા એ આપણી ફરજ છે. આવા સમયે પશુઓને જો બાંધ્યા હોય તો દોરડા છોડી નાખવા જોઈએ, જેથી એ સલામત જગ્યાએ કે સલામત સ્થળે જઈ શકે. વાડામાં પુરાયેલા હોય તો એને વાડાનો ઝાપો ખોલી તેમને છૂટા કરવા જોઈએ, જેથી એ સલામત જગ્યાએ જતા રહે. છૂટા પશુઓ પૂર સમયે પાણીમાં તરી શકે છે, આગથી દૂર જઈ શકે છે. જો પશુઓને બાંધેલા હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જઈ શકતા, પણ જો એમને છૂટા રાખવામાં આવે તો એ આગ લાગી હોય તો આગથી દૂર જઈ શકે, અને જો પાણીમાં હોય તો પાણીમાં તરીને એક જગ્યાએ જઈ શકીએ, પણ જો એને બાંધેલા હોય તો એ સલામત જગ્યાએ જઈ શકતા નથી. તો કુદરતી આપત્તિ એટલે કે જો આગ લાગે, ધરતીકંપ આવે કે પૂર આવે તો આપણે પ્રાણીઓને છૂટા મૂકી દેવા જોઈએ. હવે તમે લખો કે તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. આપણે જોયું કે જસમાનું ઘર શેનું બનેલું હતું? માટી, છાણ, ચૂનો, પથ્થર, ઘાસફૂસ, વાંસની વળીઓ, લાકડા વગેરેથી જસમાનું ઘર બનેલું હતું. જ્યારે આપણું ઘર શેનાથી બનેલું છે મિત્રો? તો ઈંટ, સિમેન્ટ, પથ્થર, લાકડું, ટાઇલ્સ, લોખંડ, કાચ વગેરેથી આપણા ઘર બનેલા છે. હવે તમે જુઓ કે એમના ઘરમાં અને આપણા ઘરમાં કેટલો તફાવત છે. એમના ઘરની અંદર માટી વપરાય છે, ગાય ભેંસોનું છાણ વપરાયેલું છે, ચૂનો વપરાયેલો છે, પથ્થર એકબીજા ઉપર મૂકી ઘાસફૂસ વાંસની વળીઓનો ઉપયોગ કરી, લાકડાનો ઉપયોગ કરીને ઘર બનાવેલા છે. જ્યારે આપણા ઘરે પાકા ઘર છે, એમના ઘરે કાચા ઘર કહેવાય. જ્યારે આપણા ઘરોની અંદર તો ઈંટો, સિમેન્ટ, પથ્થર, લાકડું, ટાઇલ્સ, લોખંડ, કાચ વગેરે હેવી મટીરિયલનો ઉપયોગ કરી આપણું ઘર બનાવેલું હોય છે, જેથી આપણા ઘરે પાકા ઘર છે, જ્યારે જસમાનું ઘરે કાચું ઘર કહેવાય. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. બધાને જય સ્વામિનારાયણ.